હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે 2018ના કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જોવાના છે. ઓલરેડી એક ભાગ અપલોડ થઈ ચૂક્યો છે, આજે આ બીજો ભાગ છે. અને એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સૌ પ્રથમ એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય. ઓકે, આ સિવાય જો આપ ડેલી કરંટ અફેરની અપડેટ માગતા હોય તો ઇન્સ્ટા ઉપર અમારું જે પેજ છે એને ફોલો કરી શકો છો. અને ઇન્સ્ટા ઉપરનું પેજ ફોલો કરવા માટેની લિંક આપને અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. વાત કરીએ ક્વેશ્ચનની. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ હોકી ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે? ઓકે, તો તેઓ હતા સરદાર સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લઘુત્તમ સમર્થન મૂલ્યની સુનિશ્ચિત કરવા કયું એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે? તો એ અભિયાન છે પ્રધાનમંત્રી અન્નદાતા આવક સંરક્ષણ અભિયાન. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પીએમ આશા એનું વિસ્તૃત નામ શું છે, એનું ફૂલફોર્મ પૂછેલું છે અહીં. તો ફૂલફોર્મ થશે પ્રધાનમંત્રી અન્નદાતા આવક સંરક્ષણ અભિયાન. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું કે પીએમ આશા, જેનું પૂરું નામ થાય છે પ્રધાનમંત્રી અન્નદાતા આવક સંરક્ષણ અભિયાન. ત્યારબાદ જોઈએ તાજેતરમાં સંદેશના કયા વરિષ્ઠ પત્રકારનું 80 વર્ષે અમદાવાદ ખાતે નિધન થયું છે? તો એ પત્રકારનું નામ હતું જયસુખ શાહ. ત્યારબાદ વાત કરીએ તે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે નવીન જવાહર નવોદય વિદ્યાલય માટે જમીન ફાળવવામાં આવી છે? તો 3 સ્થળો છે. એક છે બોટાદ, ત્યાર પછી છે મોરબીનું કોતરિયા અને દેવભૂમિ દ્વારકાનું ધતુરિયા. ઓકે, આ 3 સ્થળોએ ગુજરાત સરકારે જમીનની ફાળવણી કરી છે, અને શા કારણે? એ જમીનની જગ્યા ઉપર જવાહર નવોદય વિદ્યાલય ઉભી કરવા માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે 12મો SAFF ફૂટબોલ 2018 વિજેતા હરીફ અને યજમાન દેશ કયા હતા? ઓકે, તો 2018નો જે SAFF ફૂટબોલ રમાઈ ગયો એના જે વિજેતા દેશ છે એ છે માલદીવ. ઓકે, અને હરીફ દેશ હતો એની સામે ભારત, અને યજમાની કયા દેશે કરી હતી? તો બાંગ્લાદેશે એની યજમાની કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિનો ક્રમ અને નામ જણાવો. તો હાલમાં જે મુખ્ય ન્યાયમૂર્તિ એટલે આપણે જે CJI કહીએ છીએ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ રંજન ગોગોઈની નિમણૂક કરવામાં આવી છે, અને એમનો ક્રમ જાણીએ તો એ છે 46મા નંબર ઉપર. આ પહેલા 45મા નંબર ઉપર કોણ હતા? તો આપણને સૌને ખ્યાલ જ છે કે દીપક મિશ્રા, જે આપણા CJI હતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, અને હાલની તારીખમાં રંજન ગોગોઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ચીનના કુનમિનથી કોલકાતા વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન યોજનાનું નામ શું છે? તો આ જે ચીનના કુનમિનથી લઈને કોલકાતા સુધી જે બુલેટ ટ્રેન ચાલુ થવાની છે, અને આ યોજનાનું નામ આપવામાં આવ્યું છે BCIM, અને આનું પૂરું નામ થાય છે B4 બાંગ્લાદેશ, C4 ચાઇના, I4 ઇન્ડિયા અને M4 મ્યાનમાર. ઓકે, બાંગ્લાદેશ, ચીન, ઇન્ડિયા, મ્યાનમાર, આ એનું પૂરું નામ છે. ત્યારબાદ આગળના ક્વેશ્ચનની વાત કરીએ કે ગુજરાતની ધોરણ 1-2 પ્રાથમિક શાળાઓમાં કયા 2 ગુજરાતી પુસ્તકો ફરજિયાતપણે ભણાવવામાં આવશે? તો એ છે કલકલિયો અને બુલબુલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વર્લ્ડ જુનિયર્સ એન્ડ સિનિયર્સ શૂટિંગ વર્લ્ડ કપ 2018માં ભારતનો ક્રમ કયો છે અને કેટલા ગોલ્ડ મેડલ એમને પ્રાપ્ત થયેલા છે? તો જુનિયર્સમાં ભારતનો ક્રમ 2જો છે, અને આ જે જુનિયર્સની ગેમ રમાઈતી શૂટિંગ વર્લ્ડ કપ એમાં ભારતને 9 ગોલ્ડ મળેલા છે. જ્યારે વાત કરીએ સિનિયરની તો એમાં ભારતનો ક્રમ 7મો છે. ઓકે, જેમાં એને 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલા છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બંને યાદ રાખવાનું છે કે જુનિયરમાં 2જો ક્રમ અને ગોલ્ડની વાત કરીએ તો 9 મેડલ છે, અને સિનિયરની વાત કરીએ તો 7મો ક્રમ ભારતનો છે અને 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલા છે. આગળ વધીએ કે ગુજરાતમાં ખેડૂતોની હસ્તગત કરાતી જમીનના જંત્રીના દર વર્ષે કેટલો વધારાશે? તો એ 8% જેટલો વધારો કરવામાં આવશે. ઓકે, ગુજરાતમાં ખેડૂતોની હસ્તગત કરાતી જમીનના જંત્રીના દરમાં કેટલા ટકાનો વધારો કરાયો છે? અહીં ટકામાં વાત કરી છે તો 55 થી લઈને 60% જેટલો વધારો કરવામાં આવેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, દહેજના કેસમાં પતિ સાસરિયાની તરફ જ ધરપકડ કરાશે તેવો અગત્યનો ચુકાદો સુપ્રીમ કોર્ટના કયા 3 જજોની બેન્ચે આપ્યો હતો? તો એ 3 જજની બેન્ચ હતી, એમાં દીપક મિશ્રા, AM ખાંડવિલકર અને DY ચંદ્રચૂડ. ઓકે, આ 3 ભેગા થઈને ચુકાદો આપ્યો હતો. ઓકે, દહેજના કેસને રિલેટેડ હતો.
નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે દહેજ કેસમાં આઈપીસીની કઈ કલમનો દુરુપયોગ કરવામાં આવતો હતો? તો આઈપીસીની જે કલમ નંબર 498 એ છે, ઓકે, એનો દુરુપયોગ થતો હતો. ત્યારબાદ વાત કરીએ કે દહેજ કેસમાં ધરપકડ અટકાવવા સીઆરપીસીની કઈ કલમ હેઠળ આગોતરા જામીનની જોગવાઈ કરવામાં આવી હતી? તો સીઆરપીસીની કલમ 41 એ મુજબ પહેલેથી તમે જામીન મેળવી શકો છો, એની જોગવાઈ કરવામાં આવી હતી. યુએનડીપી હેઠળ જાહેર કરાયેલા માનવ વિકાસ સૂચકાંક 2017માં ભારતનો ક્રમ જણાવો. ઓકે, તો યુએનડીપી દ્વારા જે માનવ વિકાસ સૂચકાંક 2017 જાહેર કરાયો હતો એમાં ભારત 130માં ક્રમે હતું. અને વાત કરીએ પ્રથમ દેશની, ઓકે, એટલે કે પ્રથમ ક્રમે કયો દેશ હતો? તે હતો નોર્વે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે માનવ વિકાસ સૂચકાંક 2017માં ભારતનું એચડીઆઈ વેલ્યુ કેટલી હતી? તો એ જે એચડીઆઈ વેલ્યુ છે એ 0.640 જેટલી હતી. તાજેતરમાં સુરક્ષાના કારણોસર કયા દેશની સરહદે ભારત દ્વારા હાઈટેક ઇલેક્ટ્રોનિક દિવાલ સ્માર્ટ ફેન્સિંગ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે? તો આપણા જે પડોશી દેશ છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ, ઓકે, આ બંને દેશોની સરહદ ઉપર આપણે હાઈટેક ઇલેક્ટ્રોનિક દિવાલ બનાવવાની નક્કી કરેલું છે. તાજેતરમાં સુરક્ષાના કારણોસર ભારત દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશ સરહદે અમલી બનાવવામાં આવેલી હાઈટેક ઇલેક્ટ્રોનિક દિવાલ સિસ્ટમનું નામ શું છે? ઓકે, તો એ સિસ્ટમનું નામ અહીં આપેલું છે CIBMS, જેનું ફૂલફોર્મ થાય છે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું કે જે સુરક્ષા માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બોર્ડર બનાવી છે એનું પૂરું નામ થાય છે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, એને ટૂંકમાં CIBMS કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ગૂગલ દ્વારા કયા પ્રોજેક્ટ હેઠળ 6 બલૂનના માધ્યમથી 1000 કિલોમીટર ક્ષેત્રમાં ઇન્ટરનેટ જોડાણ આપવામાં આવશે? તો એ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ લૂન. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું કે ગૂગલે જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે પ્રોજેક્ટ લૂન, એના દ્વારા 6 બલૂનના માધ્યમથી 1000 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં ઇન્ટરનેટનું જોડાણ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બાળવયની ફિલ્મનું નામ શું છે? ઓકે, તો એમની જે બાળવયની ફિલ્મનું નામ છે એ ચલો જીતે હે, આ નામ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ભારતમાં પર્યટન પર્વની ઉજવણી ક્યારે કરાઈ હતી? તો 16 સપ્ટેમ્બરથી લઈને 27 સપ્ટેમ્બર સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે આગામી નવેમ્બરમાં NCERTનું 45મું રાષ્ટ્રીય પ્રદર્શન ક્યાં યોજાશે? તો એ અમદાવાદ ખાતે યોજાવાનું છે. ગુજરાત સરકારે મોબ લિંચિંગ અટકાવવા કયા અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે? ઓકે, તો તે અધિકારી છે SP અને પોલીસ કમિશનર. ઓકે, આ બંનેને મોબ લિંચિંગ અટકાવવા માટે ની નિમણૂક કરી છે. ઓકે, આપણને સૌને ખ્યાલ હશે કે મોબ લિંચિંગ એટલે શું થાય. જનરલી મોબ એટલે ટોળું થાય છે. ઘણીવાર શું થાય કે કોઈ ઇસ્યુ બને છે અને કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોય, એને આખે આખું ટોળું કોઈ પણ સત્ય ઘટનાની જાણ વગર ભેગા થઈને એને મારવા લાગે છે, અને આ પ્રક્રિયા દરમિયાન એક્ચ્યુઅલ વાતની કોઈને ખબર હોતી નથી કે એક્ચ્યુઅલમાં ગુનેગાર છે કે કેમ. ઓકે, સાચી વાત કોઈ જાણતું નથી, પરંતુ બસ એ ટોળામાં ઘણા લોકો મજા લેવા માટે પણ એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે, અને આવી પરિસ્થિતિમાં આ જે વ્યક્તિ છે એનું મૃત્યુ નિપજે છે. ઓકે, ઘણીવાર આવા કિસ્સા આપણે પેપરમાં પણ રીડ કર્યા હશે. તો આ જે વસ્તુ છે એને આપણે મોબ લિંચિંગ કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ, તાજેતરમાં DRDO દ્વારા ખભા પર રાખીને ચલાવી શકાય તેવું કયું મિસાઇલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો એને મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઇલ કહેવામાં આવે છે. ઓકે, આ એમને લોન્ચ કર્યું છે DRDOએ. ઓકે, અહીં DRDOની વાત આવી તો આપણને સૌને ખ્યાલ જ છે, અને મેં આગળના ઘણા બધા વિડીયોમાં આપણને DRDO વિશે માહિતી આપેલી જ છે. તો આપ જેટલું પણ DRDO વિશે જાણતા હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે વર્લ્ડ ક્લીનઅપ ડે 2018 ક્યારે યોજાયો હતો? તો એ 14 સપ્ટેમ્બરના રોજ યોજાયો હતો. વિશ્વમાં ડાયાબિટીસ કેપિટલ દેશ કયું છે? તો એ છે ભારત. વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગુજરાતના
કેટલા જિલ્લામાં સૌથી વધુ અસર થશે? તો 19 જેટલા જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ કે વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગુજરાતના અડધાથી વધુ જિલ્લામાં તાપમાન કેટલા ડિગ્રી વધશે? તો એ તાપમાન છે એ નોર્મલ ટેમ્પરેચર હોય છે એના કરતા 2 થી 2.5 ગણું વધી જશે. ઓકે, 2 થી 2.5 ડિગ્રી જેટલું વધારો નોંધાશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે દરિયાઈ સુરક્ષા માટે કેટલા સેટેલાઇટ લોન્ચ કરાશે? તો 8 થી 10 જેટલા સેટેલાઇટ દરિયાઈ સુરક્ષા માટે લોન્ચ કરવામાં આવશે. આગળ વધીએ, ફ્રાન્સ સાથે ભારતના કયા એક સમાનવ અવકાશયાન માટે ટેકનિકલ કરાર કરવામાં આવ્યા છે? તો ગગનયાન માટે ભારતે ફ્રાન્સ સાથે કરાર કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કોલેજમાંથી MBBS અને MD પૂર્ણ કરનારને કેટલા વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સેવા આપવી પડશે અને તે સેવા ન આપનારને કેટલા રકમનો બોન્ડ ભરવાનો રહેશે? ઓકે, તો 3 વર્ષ માટે એ લોકોને ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડશે અને જો MBBS કરેલો કોઈ વ્યક્તિ હોય અને આ સેવા ન આપે તો એને 10 લાખ સુધીનો, ઓકે, પહેલા જે 5 લાખ હતો હવે એ 10 લાખ કરવામાં આવે છે, અને MD કરેલું હોય એ વ્યક્તિ 20 લાખ સુધીનો બોન્ડ એમને ભરવો પડે છે. ઓકે, અને આ પહેલા જે MD કરેલ વ્યક્તિ માટે બોન્ડની રકમ હતી 10 લાખ, જે વધારીને 20 થઈ ગઈ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ વર્ષ 2025 સુધીમાં કેટલા ટકા નોકરી પર મશીનોનો કબજો હશે? ઓકે, તો 52% જે નોકરી છે એના ઉપર મશીનોનો કબજો હશે. ઓકે, ઇકોનોમિક ફોરમ દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે અને આના અંતર્ગત એમને જણાવ્યું છે કે 2025 સુધીમાં જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય છે, ઓકે, ઔદ્યોગિક ક્ષેત્રે જે નવી નવી ટેકનોલોજી આવે છે, પહેલાં જનરલી શું હતું તો કે માણસો પોતે હાથ વડે કામ કરતા હતા, હવે એની જગ્યાએ બધું કામ મશીનો દ્વારા કરવામાં આવે છે, એટલે માણસની હવે જરૂર પડતી નથી. તો જેટલું પણ માણસના ભાગમાં કામ આવતું હતું એનું 52% જેટલું કામ હવે મશીનો દ્વારા કરવામાં આવશે. એના કારણે ભવિષ્યમાં બેરોજગારી અને બેકારી વધવાના ચાન્સીસ ખૂબ જ છે. ઓકે, અને આ એક ગંભીર સમસ્યા છે. ત્યારબાદ વાત કરીએ કે તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં કેટલા વિધેયક મંજૂર કરાયા છે? તો કુલ 6 વિધેયક મંજૂર કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા સમુદ્રમાંથી પ્લાસ્ટિક કચરો બહાર કાઢવો ઓશન ક્લીનઅપ અભિયાન હાથ ધરાયું છે? તો પેસેફિક મહાસાગરમાંથી જે કચરો છે એ બહાર કાઢવા માટે ઓશિયન ક્લીનઅપ એવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં સરકારી કચેરીઓમાં વિવિધ ખરીદી કોના દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? ઓકે, તો જવાબ છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, ઓકે, જેને જેમ કહીએ છે એના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, દેશની પ્રથમ પાલતુ પ્રાણીઓ માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ સ્મોલ એનિમલ હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો એ લુધિયાણા ખાતે શરૂ કરવામાં આવી છે. આગળ વધીએ, યુએનના અહેવાલ મુજબ ભારતમાં પાયાની સુવિધાઓના અભાવે 2 મિનિટે કેટલા શિશુઓનું મૃત્યુ થાય છે? તો 2 મિનિટે 3 બાળકોનું મૃત્યુ થઈ જાય છે. ઓકે, આગળ વાત કરીએ કે યુએનના અહેવાલ મુજબ વિશ્વમાં સૌથી વધુ શિશુ મૃત્યુ ધરાવતો દેશ કયો? તો એ આપણો ભારત દેશ છે. ઓકે, ખૂબ જ ગંભીર સમસ્યા છે. ત્યારબાદ વાત કરીએ, ભારતમાં ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ઉત્પાદનનો ખરીફ સિઝનમાં કેટલો અંદાજ મૂકવામાં આવ્યો છે? તો 28.52 કરોડ ટન જેટલો અંદાજો મૂકવામાં આવ્યો છે. આગળ વાત કરીએ કે 2017-18માં ભારતમાં કુલ ખાદ્યાન્ન ઉત્પાદન જણાવો, તો 28.48 કરોડ ટન જેટલું ખાદ્યાન્ન ઉત્પાદન છે. ભારતના કયા એરપોર્ટને વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. તાજેતરમાં ભારતના 3 તલાક આપનાર માટે કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો 3 વર્ષ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યના વેતનમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? ઓકે, તો 65% વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આગળ જોઈએ કે તાજેતરમાં આયર્લેન્ડમાં કયું વાવાઝોડું ફૂંકાયું હતું? તો જે વાવાઝોડું ફૂંકાયું હતું એને અલી નામ આપવામાં આવ્યું હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે કૌશલ ભારત અભિયાન હેઠળ કયા 2 અભિનેતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે? તો એ છે વરુણ ધવન અને અનુષ્કા શર્મા. ઓકે, જેને કૌશલ ભારત અભિયાન હેઠળ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર 2018 દરમિયાન નાની બચત ઉપર કેટલા ટકા વ્યાજ ઉમેરો કરવામાં આવ્યો છે? ઓકે, તો 0.4% વ્યાજનો વધારો કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા PPF નવો કયો દર જાહેર કરાયો છે? તો 8% દર જાહેર કરવામાં આવ્યો છે અને આ પહેલા 7.6% જેટલો હતો. ઓકે, આગળ વાત કરીએ કે વિજય હજારે ટ્રોફીમાં તાજેતરમાં ઝારખંડના શાહબાજ નદીમે 10 રનમાં કેટલી વિકેટો ઝડપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો એને 8 વિકેટો ઝડપી હતી અને વર્લ્ડ રેકોર્ડ જાહેર કરેલો છે. વિશ્વ અલ્ઝાઇમર ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો એ 21 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આગળ વધીએ તો તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટરનો શિલાવિન્યાસ કયા શહેર ખાતે કરવામાં આવ્યો છે? તો એ જે શિલાવિન્યાસ છે એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યો છે. આગળ જોઈએ કે યૌન ગુનેગાર ઓનલાઈન ડેટાબેઝમાં કેટલા પ્રકારના અપરાધીઓ નક્કી કરવામાં આવ્યા છે? તો જનરલી 3 પ્રકારના અપરાધીઓ એ યૌન ગુનેગાર ઓનલાઈન ડેટાબેઝમાં જાહેર કરવામાં આવ્યા છે અને આ અંતર્ગત સૌ પ્રથમ લો ડેન્જર, ત્યારબાદ 2nd નંબર છે મોડરેટ ડેન્જર અને 3rd નંબર છે મોસ્ટ ડેન્જર. આ 3 ગ્રુપમાં એને ડિવાઈડ કરેલા છે. તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય 1 લાખથી વધારીને કેટલી કરેલી છે? તો એ 2 લાખ જેટલી કરવામાં આવેલી છે. તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂત અકસ્માત વીમા યોજના સહાય હેઠળ 1 આંખ અને 1 અંગ ગુમાવનાર કિસ્સામાં કેટલા રૂપિયાની સહાય વધારે કરેલી છે? ઓકે, તો આ જે સહાય એ પહેલા 50,000 કરવામાં આવતી હતી એ વધારીને 1 લાખ રૂપિયાની કરેલી છે. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂત અકસ્માત વીમા યોજનામાં કોનો સમાવેશ કર્યો છે? તો કે ખેડૂતોના કોઈપણ સંતાનોનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે. તાજેતરમાં ઓડિશાના દરિયા કિનારે કયું વાવાઝોડું ફૂંકાયું હતું? તો એ છે દાય. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું, અહીં ઓડિશાની વાત થાય છે. ઓડિશામાં દાય નામનું વાવાઝોડું આવ્યું હતું. અને આગળ આપણે એક પ્રશ્ન જોયો કે આયર્લેન્ડમાં કયું વાવાઝોડું હતું? તો આયર્લેન્ડનું જે વાવાઝોડું હતું એ હતું અલી. ઓકે, તો આ હતા આજના દિવસ રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક કરી લેજો અને આનો લાભ તમારા બીજા મિત્રને પહોંચે એ માટે તમે આને તમારા વોટ્સએપ અથવા તો ફેસબુકના જે પણ સ્ટડી રિલેટેડ ગ્રુપ હોય એમાં આને શેર કરી શકો છો. ઓકે, આ સિવાય અન્ય કોઈ પ્રતિભાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌપ્રથમ આને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા 2 આઇકોનને ક્લિક કરી લેજો જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય.